ભોજ જીતેન્દ્ર નવાગામ થી આવું છું. માઈક થોડું નજીક રાખો. લગ્ન કર્યા ને મેં મારે, તારા માતાજી બોલ્યા હતા કે તને દીકરો આપ્યા વગર નહીં રોક્યા, પણ તું મારા કયાના પાલનમાં રહેજે, હું જે કહું ને એટલું તું કરજે. મેં કીધું સારું માતાજી. પછી માતાજી હું ધીરે ધીરે આવતો હતો ને, તમે મારી વાઈફના સર્પદોષ જાહેર કર્યા હતા, એનું નિરાકરણ અમે કર્યું ને, તો અમને આજે દીકરો આપ્યો છે માતાજીએ. મેં લગ્ન કરીને માતાજીના દર્શન કરવા આવ્યા હતા. માતાજીએ શું કીધું હતું તમને એ સમય? દીકરો આપ્યા વગર નહીં રહું તને. એ સમય આશીર્વાદ રૂપે માતાજીએ શું કીધું હતું કે તમને? અને અત્યારે दिकरो आपे माताजी। वीडियो में आप जिस व्यक्ति को देख रहे हो वो लगभग 4 साल से बारेजा धाम मां बहुचर मेलड़ी के दरबार में आते हैं। वो जब शादी करके माताजी के दर्शन करने आए थे तब माताजी ने उनको आशीर्वाद के रूप में पुत्र प्राप्ति होगी ऐसा कहा था। आज 2 साल बाद श्री बहुचर मेलड़ी मां की कृपा से उनके घर पुत्र का जन्म हुआ है और आज वो माताजी के दर्शन करने एवं उनके पुत्र का नामकरण करवाने के लिए बारेजा धाम आए हैं। राम राम। बरोबर, तुम्हें कितना समय थी आश्रय आओ छो माताजी ने सानिध्य में? लगभग जूना घरे माताजी बेसता था ना शुरुआत में, 4 वर्ष थे। हां 4 वर्ष तार थी माताजी आओ छो एना मोड़वा में चली छु मारा। हां माताजी आया ना बाइक लेने? पहला बाइक लेने? हां माताजी बाइक लेने आए। मारा दिकरा जो गाड़ी नहीं बाइक लेने पुश। મહેનત નું તમારી જે ભક્તિ કરી એનું પરિશ્રમ નું ફળ છે, અને હું જે બોલી છું એમાં કોઈ દાડ આગુ પાછું થયું થયું ના થાય ના થાય ભલે આશીર્વાદ છે ખૂબ રામ મળી તને તારા દીકરાને બધાને રામ આશીર્વાદ આપો ઉપવાસ થતા થતા કોઈ પરાણે કરાવડા વાણે કઈ કઈ સાચું ખોટું જેટલી વાગે મને નહીં થતું બીજો ઉપાય બતાવ ને તા કે ના ખરા કર એમ કરીને તોટી જે પાઈ પાસા ચાલુ કર્યા ને પછી કર્યા પણ કર્યા ખરા કર્યા ખરા મળી આ એનું ફળ પછી કે ચાલ છે તો હું ચલાવ હા ચાલ છે તાર ભલે રામ રવિવાર રજા તો થઈ જઈ લે તો સ્પેશિયલ મને આવવા માટે રજા તલવાર મોની ભાઈ એવી મન તાલા રાખા માં ઘેર જ બેહી રે શીઠ્યો ઘેર પગાર આલવા આવો કર્તવ્ય તો કરવું પડે ને આપણે જરૂરી હોય મેં હમણાં શું કીધું સતનો સદુપયોગ થાય આ યોગ્ય કહેવાય કે માં મારા મોનતા કરવા આવો મારા રવિવાર નોકરી પર રજા નહીં મળતી પણ તું માં તને તલવાર આલું છું પણ રજા મળે પિશલ તારી મોનતા કરવા માટે તો મળી જાય મળી જાય બસ એમ આ યોગ્ય કહેવાય પછી એમ કે માડી મને મારો સીટ્યો ફોન જ ના કરે ઘેર બેઠા જ પગાર હાલત મેર પડે એવી ના થાય રામ રામ રડવાનું કારણ હોય કોઈના દેખતા ખવડાવવું નહીં બરાબર ખવડાવું નહીં પેલા તો છોકરો એના દેખાય ખવડાવ દવડાવ ખબર ના પડે પણ આજ કોક ને એવી નજર હોય આ તે એના માથે થી લોટો પાણી લઈ વારી ઘરની બહાર ઢોર કરી દે અને આ ધોન રાખવાનું ખાસ દરેક ને કહું છું રામ રામ કોઈ એવું ઝાડ હોય આંબલી હોય કોઈ એવી જૂનો વડ હોય એવી જગ્યા આવા નાના દીકરાઓને બેહાડવા નહીં ખાલી ચમકશે ને તો એનું કોક દેવ રડાવા આવી જશે એટલે ધોન રાખવું માણેનું નામ પાડો તમે તું કે છે નામ પાડવા અમે બધા જઈએ માણે ભલે રામ એનું નામ વિવેક વિવેક રામ વિવેક ભારત તણિયા ભોમ માં ઇતિહાસ ને પાને ચડી ઉટીએ સવારી તું કરે ભક્તો તણી માં બેલડી ભક્તો ના તારા દુઃખ માતા હરતી તું તો હર ઘડી ચરણે નમાવું શીશ હું વંદન કરું માં મેલડી વંદન ખુખાર માં મેલડી વંદન બહુચર મેલડી
પારુબેન છે, અમે આણંદથી આવીએ છીએ. મેં માનતા રાખી હતી કે મારે સારો દિવસ હશે તારે હું પોતનારીનું તોરણ અને ઘોડિયું 1 કિલો પેડા ચડાવીશ. બરોબર. આગળ 3 વાર કેસ બગડી ગયેલો. બરોબર. અને પછી એ પછી બે જોડવા, એક દીકરો ને એક દીકરી જોડવા. અચાનક તમે ખુંખાર મેળી માં વિડીયો જોયો અને વિડીયો જોઈને ખાલી એક જ પ્રાર્થના કરી તમે, અને પછી સારા દિવસો પણ થઈ ગયા. બરોબર. અને પછી આ દીકરો ને એક દીકરી જોડો. બરોબર. રામ દીકરો ને દીકરી બે આલ્યા. આજો પટેલ એક દાડો બોલી હતી ને હમણાં વચ્ચે કે જોડવા દીકરા જોડવા જોડકા લઈ અને મારી સાનિધ્યમાં લઈને આવું એ દાડ મોહન જો હું મેરડી બોલું છું અને આ વાત બનશે તો સમજી લો હું માતા પ્રસન્ન આ વાત પૂરી કરી મેં માતાએ. નામ પાડવાનું છે દીકરાનું દીકરીનું બેયનું. જો તો ખરા ચેવો મારા ભગવાને એક મોકો આલ્યો મન, પણ મોનતા કરવા આયા ભલે આયા, પણ મારા પહેલા કેટલા ભૂવા કર્યા. કેટલા ભૂવા કર્યા? બહુ કર્યા. કોઈ એવું કહેતું કોક બાંધી દીધી છે, કોઈ એવું કહેતું મૂઠ ચોટ મારી છે, કોઈ એવું કહેતું કોકે કરી નાખ્યું છે, કોઈ એવું કે કંઈક પીવડાવી દીધું છે, કંઈક ખવડાવી દીધું છે. આ બધું કરી કીધું અને છતાંય તે કદાચ બધી વિધિ કરી, બધી માનતાઓ રાખી, દરેક તમારી કુળની માતાઓએ હાથ ના ઝાલ્યો, કોઈએ ના ઝાલ્યો, ખાલી મારા સાનિધ્યમાં આવી અને મારા પરચા જોઈ અને ખાલી મનથી માનતા રાખી, એટલા આમ તો એકની જોડે એક બીજું ફ્રી આલી હું માતા આવું કહું છું. તમે તે એકની માંગણી કરી હતી, તમે તે એકની જ માંગણી કરી હતી ને? ભલે માં દીકરો હશે કે દીકરી, જે હશે એ ચાલશે. હા શું ખોટું? સાચી વાત. પણ છતાંય તે કદાચ મારા આશીર્વાદ થી બે બે આલ્યા તો તમે મને શું આલ્યું? પોતનારીનું તોરણ અને 1 કિલો પેડા અને 1 પાન અને 1 ચાંદીનું 70. બરોબર. 1 ચાંદીનું 70, 1 પારણું, પોતનારીનું તોરણ અને પેડા, આટલામાં 2 જુડવા આલ્યા. બરોબર. તો હવે વિચાર કરો, મારા સેવકોએ કોઈ બીજી માંગણી કરી? માતાજી અંદર ખાને દીકરા આલ્યા અને પછી અંદર ખાને ધીરે બાજુ જઈને કહી દે કે આટલા પૈસા મેળજો, નહી કીધું ને? ભલે રામ, જો તો બે નું નામ આલતા હોય તો નામ મારું ગમશે. ગમશે ગમશે મારી. પછી એમ કહો કે માતાજી અમને નોમ નહીં ગમતું તો એવું ના બને. માં બને જ નહીં. ચોથી આ બને છે એવું અમે ના અમે કોઈ નહીં ને મન ના કહેવાય. આટલું મોટું ફળ આલ્યું છે તમે મને ચોથી કહો ના કહેવાય. જો દીકરાનું નામ કૌશલ. કૌશલ અને દીકરીનું નામ આરાધ્યા. બરોબર. કૌશલ આરાધ્યા બે ધાર્મિક નામ પાડ્યા છે જેથી એના ગુણો ઉતરે, મારા આશીર્વાદ ફળે, મારા ભગવાનના આશીર્વાદ ફળે. પણ ફરી એક વખત તમારી માતાજીની જીતે બાધાઓ કરીને આવો એ ફરી મારે એક વખત મારા દર્શન કરવા ઉપર આવજો આવું માતા કહું છું. શું કીધું પટેલ? મારી તો કરી દીધી મોનતા બાધા, બીજી તમારી માતાજીની જે તે લટ બાધા મોનતા કરવાની હોય અત્યારની લટ પહેલાની જે તે રાખી હોય કરીને પછી મારા સાનિધ્યમ ફરી એક વખત આવજો. હું જે કહું એ તમારે કરવાનું છે આવું માતા કહું. બીજું, તમારા સોસાયટી એરિયાની ગાયો રખડતી અને 11 રોટલા મારા નોમથી ખવડાવી દેજે, મારા આશીર્વાદ રહેશે. રામ રામ. રામ રામ. શું નામ તમારું? સેજલબેન સતીશભાઈ ગોહિલ, ગામ પીરાના. શું માનતા રાખી હતી તમે? મારી માનતા એવી હતી, ખુખાની મેરડી માતાની માનતા એવી રાખી હતી, મારી 2 છોકરીઓ છે માં, મારી આટલી માનતા સ્વીકારજો માં, શેર માટીની ખોટ મારી પૂરી કરજો મારી. મારા પિયરમાં કોઈ નહોતું માં, મેં માગણી કરી હતી માને કમા આટલી. ભલે રામ. આગળ રામ. મારી રામ.
આગળ કેટલા વર્ષના અંતરે બે દીકરીઓ હતી? કેટલા વર્ષના અંતરે? એક 7 વર્ષની છે અને એકનું 5મું બેઠી. બરોબર. એટલે આગળ તમારે બે દીકરીઓ હતી, બે દીકરીઓ જ હતી. માટે માતાજીની કુંકાર મેળીમાંની ખુખાની મેળીમાંની માનતા રાખી હતી. બરોબર. તો બીરજ હતા તાની માનતા રાખી હતી મેં. બરોબર. અને એ માનતા રાખી એ પછી માતાજીએ દીકરો આપ્યો. માએ દીકરો આપ્યો. એ પહેલા તમે કેટલી જગ્યાએ માનતાઓ રાખી? માનતાઓ તો નથી રાખતી, ખાલી માં એટલી માગણી કરું કે માં આટલી વાર મારો હોમ બીજો જો મારી, એટલું જ કે મેન માનતા અહીંયા જ રાખી મેં. દીકરાની ઈચ્છા હતી ને દીકરો આપ્યો માતાજી. દીકરો આપ્યો માડીએ. તો તમે 52 ગજની ધજા લઈને પીરાણાથી ચાલતા આયા? ચાલતા આયા ડીજે લઈને. તમે કેટલા લોકો ચાલતા આયા? બધા ખાસા, ઘણા બધા લોકો ડીજે લઈને પીરાણાથી ચાલતા તમે આયા. હા, તાઈ નાની ધજા. બરોબર. ભલે રામ આવા તો ખુશ ને? હા માં ખુશ. જેવી મારી ઈચ્છા કરી પૂરી એ માં દરેક ની ઈચ્છા પૂરી કરજો માર. ભલે રામ. અને માં 500 પેડા અને ચુંદરી હરખ થી લાવ્યા માડી. રામ મારી રામ. ડિલેવરી થતી વખત તકલીફ પડે નહીં અને નોર્મલ ડિલેવરી થશે તો માડીના સરને લઈ જઈએ દર્શન કરાવવાનું નામ માડી પારશે આટલી માનતા હતી મા મારી. બરોબર. એટલે એમ નાની ઉંમર હતી એટલે નાની ઉંમર હતી તો એના પિયરે એમ કે ઓછી ઉંમર સાથે દવા કરાવી દે તો મો દવા ના કરાવવા દીધી કે મા મારા સ દવા નહીં કરાવી મા મારું મોઢ રહેશે અને મા નોર્મલ ડિલેવરી કરાવશે તો હું દર્શન કરાય નોમ જે આલે સોળી કે છોકરો પણ માડી નોમ પારે માર બરોબર શકો. ઉંમર નાની હતી એટલે મને બીક લાગતી હતી કે હા બેન તકલીફ પડે હા અને કશી કતી કે તકલીફ ના પડવા દીધી માડીએ અને નોર્મલ ડિલેવરી થઈ સુખ શાંતિ. હા તકલીફ પડશે અને બાયરી થોડી દુબળી હોય એટલે મને એવું લાગતું હતું કે નોર્મલ ડિલેવરી નહીં થાય હા સિઝેરિંગ થશે પણ માડીના લીધે મારે સિઝેરિંગ થયું નહીં અને નોર્મલ ડિલેવરી થઈ એટલે માડીનો ખૂબ ખૂબ આભાર. માનતા રાખે પછી મારે નોર્મલ ડિલેવરીથી કતી કે તકલીફ નહીં પડી બાયરીને કોઈ તકલીફ કશી જ નહીં ને. માનતામાં શું રાખ્યું હતું તમે? માનતામાં શ્રીફળ સુંદરી અગરબત્તી અને 1 કિલો પેડા છોકરી ને મારે હે ને તો મુકે મારી દીકરી જ જોઈએ હજુ ની મનતા ઉભી છે મારી હેડી આપવાનું મારે એવું થાય છે દીકરીની દીકરી ચાલી. ભલે રામ. રામ માલી રામ. હું પાડું. હા નોમ તમારે પાડવાનું. ભલે રામ. રામ રામ માલી. એનું નામ વૈભવી. તમારું વૈભવ બદલી ના નાખતા ચિંકી મિંકી ના કરતા અત્યારે તો આવા જ પાડે આ બધા નહી નામ હોય સારું પાડ્યું હોય પાછળ તો એવું બગાડી નાખે ને પેલા ગમે નહીં. અંજાર થી આવ્યો અમારી છોકરી ને છોકરા છોકરો કે છોકરી આપે તો માને શરીફ ને ચુંદડી ને અગરબત્તી ની માનતા હતી મારે.
બરોબર, તો માતાજીએ દીકરો આપ્યો? હા દીકરો આપ્યો માતાજી. પહેલા કેટલા વર્ષથી હતા એમને? એમને 3-4 વર્ષ. 3-4 વર્ષ લગ્ન કરે, 3-4 વર્ષ થઈ ગયા હતા પણ કઈ નહોતું. અને આવે ને છોકરા બાળક જીવતા નતા. બરોબર, એટલે તમે પછી માતાજી ને પ્રાર્થના કરી, મારે જીવવા જોઈએ, મારી છોકરી છોકરો આવો જોઈએ. બરોબર, તો એ માનતા રાખી પછી માતાજીએ દીકરો આપ્યો. તો પેલા તમે દીકરા માટે કેટલી જગ્યાએ ફર્યા? ઘણી જગ્યાએ ફર્યા. ઘણા ભુવાઓ કર્યા? ઘણી ભુવાઓ. ઘણા? કેટલા ભુવા કર્યા? ઘણા, એટલે હો 50 ભુવા કર્યા. 50 ભુવા કર્યા પણ તો ક્યાંયથી રિઝલ્ટ મળ્યું નહીં. અને તમે ખાલી ઘરે બેઠા? ઘરે બેઠા પ્રાર્થના કરી માતાજી ને દીકરો આપ્યો. અંજાર થી ફોટો લઈને આવ્યા? અંજાર થી જેસલ તોરણ ફોટો. બરોબર, જેસલ તોરણ. હમણાં ના વાત કરી, જેસલ જાડેજા ને એ વાત ના છો તમે? હા એ ના, આમ ગામડા નો પણ અંજાર રહું છું. ભલે રામ, દયા કરી. આઈ જાવ ને જે બધું.